પોરબંદરમાં છેલ્લા 3 દિવસથી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ બોલાવી હતી અને લગભગ 27 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો. ભારે વરસાદને કારણે જુબેલી બોખીરા સહિત મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જો કે જે પ્રકારે પોરબંદરના રહીશો હેરાન થઈ રહ્યા છે તેમાં તેઓ સ્થાનિક તંત્રને જવાબદાર ગણી રહ્યા છે. આ આકાશી આફત તો છે જ, પરંતુ પાણી ભરાવવું અને 15-15 કલાક વરસાદના વિરામ બાદ પણ પાણી ન ઓસરવું તે તંત્રની ઢીલી નીતિ છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં 2 પંપિંગ સ્ટેશનો છે, પરંતુ આ પંપિંગ સ્ટેશનો બંધ હાલતમાં હોવાના કારણે લોકો ભારે હેરાન થઈ રહ્યા છે. જુઓ પોરબંદરથી અશોક થાનકીનો રિપોર્ટ. 3 દિવસથી આવો સતત વરસાદ હોવાથી પણ તંત્ર આ બાજુ આવવાનું કઈ નામ નથી લેતું અને ઘરમાં 3 દિવસથી અમારે ગોઠવણડું પાણી છે, આમાં કેમ રહેવું અમારે અને બહાર કેમ નીકળવું? અને આ ગંધારું પાણી આખું ગટરનું છે કે જેમાં હાલીને આપણા પગના અને બધે રોગચાળો થાય એમ છે, બહુ જાજો. પણ તંત્ર કાંઈ આમાં કામગીરી કરી શકતું નથી, ખાલી આશ્વાસન આપે છે કે પંપ ચાલુ છે. ત્યાં જોવા ગયા હતા તો એ કે 4 પંપ છે, અમે જોવા ગયા હતા તો ત્યાં 1 જ પંપ ચાલુ છે અને બિરલાનું પાણી સામું પાછું સામું ફેંકે છે બિરલાવાળા, એટલે એ નહીં થાય છે, ઉલે છે ને પાછું આવે છે, ઉલે છે ને પાછું આવે છે. એટલે આનો કંઈક નિકાલ લાવે તો આમાં કંઈક આગળ વધે અને મુખ્યમંત્રીને રજૂઆત કરીને જો થાય એમ છે, તંત્રથી બધું થાય એમ છે, સરકાર એની છે બરાબર, પણ છતાં પણ એ લોકો કાંઈ કરી શકતા નથી. નકર એની એ લોકો ધારે તો રાજકોટથી ને બીજે ગમે ત્યાંથી મશીનરી મંગાવીને આ પાણી ઉલેચી શકે એમ છે, પણ એ લોકો કાંઈ કરવા તૈયાર નથી. અને આ બાજુ તો 3 દિવસથી અર્જુનભાઈ કે કોઈ આવ્યા જ નથી આ બાજુ જોવા, ખાલી કાઉન્સિલર અમારા એને આવ્યા છે 2, એ બિચારા સવારથી સાંજ ચક્કર મારે છે, બાકી કોઈ મોટા નેતાઓ કે કોઈ આવેલા નથી આ બાજુ. અત્યારે રસોઈની શું પરિસ્થિતિ તમારી, કેટલા દિવસ થી બીજાના ઘરે આશરો લેવો પડે એમ છે અમને, બારોબારથી જે મળે એવું ખાઈએ છીએ અમે, બીજું શું કરવું આમાં. ઘર વખરીને ફર્નિચર ને કઈ બહુ બધું બગડી ગયું છે, બધું જ બહુ નુકસાની થઈ છે અમારે, દાણા પાણી બધું બગડી ગયું છે આમાં.